જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારના વિકાસને આગળ વધારવા માટે અનેક કાર્ય આરંભાયા છે, ત્યારે પંચેશ્વર આયુર્વેદ હોસ્પિટલથી દાતાર રોડ જવા માટે 2 વર્ષ પહેલા પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ રસ્તામાં અડચણરૂપ દબાણ હોવાને કારણે કામ શરૂ થયું ન હતું. ત્યારે આ કાર્યને વેગ આપવા માટે જૂનાગઢ મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા દાતાર રોડ સ્થિત દબાણ દૂર કરવા અધિકારીઓ અને પદાધિકારીઓ પોલીસ કાફલા સાથે દોડી ગયા હતા, પરંતુ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન થાય તે પહેલા સ્થાનિક લોકો અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે ઘર્ષણ થતા લોકોના ટોળાએ ડિમોલિશન સામે વિરોધ દર્શાવ્યો હતો અને નીચલા દાતાર પાસે હયાત રસ્તા પર આવેલા દબાણો દૂર કરવા કવાયત હાથ ધરી હતી. ત્યારે સ્થાનિક આગેવાનો મસીહા મુન્ના બાપુની દરમિયાનગીરીથી રહેણાંક વિસ્તારના લોકો સાથે દબાણના મુદ્દે કમિશનર પાસે ચર્ચા વિચારણા કરાઈ હતી અને આ ચર્ચા બાદ એવો નિર્ણય મહાનગરપાલિકાના કમિશનરશ્રીએ આપ્યો હતો કે હાલ તો પંચેશ્વરથી દાતારના રોડને જોડતો પુલ બનાવવાનો હોય તેમાં અડચણરૂપ દબાણ હટાવવામાં આવશે. 2 વર્ષમાં સરકાર યોગ્ય વૈકલ્પિક જગ્યા આપશે, ત્યારે કમિશનરના આ નિર્ણયને સર્વ લોકોએ આવકારેલો હતો અને તંત્ર દ્વારા ડિમોલેશન કરી નડતરરૂપ જગ્યા ખાલી કરી હતી. આ કામગીરીમાં મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર નંદાણીયા સાહેબ, વાઢેર સાહેબ, કનેરિયા સાહેબ, દબાણ અધિકારી ડોડિયા સાહેબ તેમજ એ ડિવિઝન પીઆઈ વાળા સાહેબ તેમજ પોલીસ કાફલો પીજીવીસીએલનો સ્ટાફ 108નો સ્ટાફ પણ જોડાયો હતો. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. તો અરવલ્લી જિલ્લામાં તસ્કરોએ હાહાકાર મચાવ્યો છે. તસ્કરો એટલા તો બેફામ બન્યા છે, લૂંટના ઇરાદે કોઈની હત્યા કરવામાં પણ પાછું વળીને જોતા નથી. જિલ્લામાં વધતા જતા બાઇક ચોરી, ઘરફોડ, ચોરીમાં વધારો થઈ રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં તસ્કરોએ હાહાકાર મચાવ્યો છે. તસ્કરો એટલા તો બેફામ બન્યા છે, લૂંટના ઇરાદે કોઈની હત્યા કરવામાં પણ પાછો વળીને નથી જોતા. જિલ્લામાં વધતા જતા બાઇક ચોરી, ઘરફોડ, ચોરીમાં વધારો થઈ રહ્યો છે. આવા ગુનાઓને રોકવા અરવલ્લી પોલીસ સક્રિય થઈ વાહનો રોકી તપાસ હાથ ધરતા મોડાસાના ગણેશપુરાથી એક શખ્સ શંકાસ્પદ જણાતો તેની પૂછપરછ કરતા બાઇક ચોરી હોવાનું બહાર આવ્યું હતું, જેની સઘન પૂછપરછમાં સાબરકાંઠાના પ્રાંતિજ ગાંભોઈ સહિતના જુદા જુદા વિસ્તારોમાંથી 5 જેટલી બાઇક ચોરી હોવાનું કબૂલ્યું હતું અને એક મંદિરમાં પણ ચોરીને અંજામ આપનાર વિક્રમ ભારતી, આનંદ ભારતી, ગોસ્વામી રહે, સિલોહી, હિંમતનગરના અટકાયત કરી રિમાન્ડ મેળવવાની જિલ્લા LCB તજવીજ હાથ ધરી છે. જે અનુસંધાને LCBમાં પોસઈ તરીકે ફરજ બજાવતા શ્રી KS સિસોદિયા સાહેબનાઓને બાતમી હકીકત મળેલી કે વિક્રમ ભારતી, આનંદ ભારતી, ગોસ્વામી રહે, સિંહોલી તાલુકો, હિંમતનગર જિલ્લો સાબરકાંઠા નાનો જે છે એ અવારનવાર આ બાઇક ચોરીઓ કરે છે અને તે હિંમતનગરથી મોડાસા ખાતે આ ચોરીનું જે બાઇક છે એ વેચવા આવનાર છે. જે અનુસંધાને પોલીસની આ LCB ટીમો જે છે એ અલગ અલગ જગ્યાએ વોચમાં ગોઠવાઈ ગયેલી, જેમાં ગણેશપુરા ખાતે આ બાતમી હકીકતવાળો વિશ્રમ આવતા તેને રોકી અને એની પૂછપરછ કરતા એની પાસે કોઈ ગાડીના, વાહનોના કે કોઈ કેસ કાગળો હતા નહીં, જેની વિશેષ પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા એની 41 વંડી મુજબ અટક કરવામાં આવેલી અને તેની વિશેષ જ્યારે પૂછપરછ કરવામાં આવેલી ત્યારે તેને ચોરીના 5 જેટલા મોટરસાઇકલ ચોરીની કબૂલાત કરી અને એની પાસેથી રિકવર કરવામાં આવેલા હતા. આ ઇસમને વિશેષ પૂછપરછ કરવામાં આવેલી ત્યારે તે અગાઉ પણ મંદિર ચોરીના ગુનાઓમાં સંકળાયેલ હોવાની પણ એને કબૂલાત કરેલી છે. આ જે બાઇકો છે એની કિંમત અંદાજે 1,25,000 રૂપિયા જેટલી થવા જાય છે. મહેન્દ્ર પ્રસાદ સાથે NS ગુજરાત ન્યૂઝ, અરવલ્લી. તો બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા જોરાપુરા ગામે એક બોગસ ડોક્ટર દ્વારા પત્રકાર ઉપર જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. તો બીજી તરફ ધાનેરા પત્રકારો દ્વારા ધાનેરા પોલીસ મથકમાં રજૂઆત કરતા પોલીસે પણ પત્રકારો સામે ડ્રોફ વધાવી જણાવ્યું હતું કે પોલીસને પૂછીને તમે કવરેજ કરવા ગયા હતા અને પોલીસ ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો હતો અને AIRના બદલે માત્ર અરજી સ્વીકારતા પત્રકાર આલમમાં ભારે નારાજગીનો માહોલ જોવા મળ્યો હતો. પત્રકારે દેશની જીવતે જાણગીરી ગણવામાં આવે છે અને પત્રકારો દ્વારા તમામ માહિતીઓ અને ઘટનાને લોકો સુધી પહોંચાડવામાં આવે છે અને લોકોના પ્રશ્નોને વાચા આપવામાં આવે છે અને લોકોને મૂંઝવતા પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે.
ત્યારે આજ ધાનેરાના એક પત્રકારને લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ધાનેરા તાલુકાના જોરાપુએ ગામે એક ઈશ્વર ચૌધરી નામના શખ્સે કોરડામાં દવા ખાટા તેમજ ટેબલ ખુલસી રાખી છે અને બોગસ ડોક્ટર બની લોકોને આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે. ગરીબ અને ભોળી પ્રજા પાસેથી બમણા પૈસા પડાવી લૂંટ ચલાવે છે. ત્યારે પત્રકારોની ટીમ જોરાપુરા ગામે ગયા હતા અને બાઇક ઉપરથી નીચે ઉતરે તે પહેલા બોગસ ડોક્ટરે પત્રકાર પર જીવલેણ હુમલો કર્યો અને જણાવ્યું હતું કે આજે તો ફક્ત માર જ માર્યો છે, પરંતુ બીજી વાર જો આવે તો જાનથી મારી નાખીશ. ત્યારે ગામના લોકો ભેગા થઈ જતા બોગસ ડોક્ટરે ત્યાંથી ચાલતી પકડી ગમે ત્યાં કંઈ ખોટું થતું હોય તે વસ્તુને બહાર લાવી લોકો તેમજ સરકાર સુધી પહોંચાડવાનું કામ કરનાર પત્રકાર દ્વારા કરવામાં આવે છે અને આ ડોક્ટર પણ ખોટું કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો તે બાબતની જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા આરોગ્ય ખાતા તેમજ જિલ્લા કલેક્ટર તેમજ ધાનેરા તાલુકા હેલ્થ ઓફિસરને વારંવાર લિખિત રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન થતાં લોકોએ મીડિયાનો સહારો લીધો હતો અને મીડિયા ટીમ લોકોના પ્રશ્નોને વાંચા આપવા માટે જોરાપુરા ગામે કવરેજ કરવા ગઈ હતી અને આ કામ પણ લોકોના હિત માટે મીડિયા કર્મીઓએ પોતાનો જીવ જોખમમાં મૂકી અન્ય લોકોના જીવ બચી જાય તે માટે ગયા હતા, પરંતુ ત્યાં બોગસ ડોક્ટર દ્વારા મીડિયા ટીમ પર હુમલો કરતા પત્રકારની ટીમ ધાનેરા પોલીસ મથકમાં પહોંચી હતી, પરંતુ ત્યાં પીઆઈ હાજર ન હોવાથી મીડિયા કર્મીઓ મોડી રાત સુધી પીઆઈની રાહ જોઈ ધાનેરા પોલીસ મથકમાં બેસી રહ્યા અને મોડે મોડે પીઆઈ આવીને ઉલટા ચોર કોટવાલ કો ડાટે તે રીતે રોફ જમાવતા મીડિયા કર્મીઓને જણાવ્યું હતું કે તમે બધા ફ્રોડ છો અને કોને પૂછીને કવરેજ કરવા ગયા હતા તેમ કહી માત્ર અરજી સ્વીકારી હતી અને અરજીની ઝેરોક્સ કોપીમાં સહી ન કરવાનો પણ ઇનકાર કર્યો હતો અને કોઈ જ કાર્યવાહી ન થતાં મીડિયા કર્મીઓમાં ભારે નારાજગીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આ જો એવું લાગી આવે છે કે પ્રૂફ હોવા છતાં પણ પોલીસ મીડિયા કર્મીઓની વાત સાંભળવા તૈયાર નથી, તે પોલીસ જનતાની વાત કેવી સાંભળતી હશે તે એક મોટો સવાલ છે. હવે અમે તમને એવી રીતે બતાવશું કે ધાનેરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ આર કે પાઠકની કામગીરી કેવી છે. અગાઉ પણ ગુજરાતના નામાંકિત દૈનિક પેપરમાં આ પીઆઈ આર કે પાઠકની વાસ્તવિકતાના અહેવાલ છાપવામાં આવ્યા હતા અને તે અહેવાલમાં જણાવ્યું હતું કે પીઆઈ આર કે પાઠક પોતાના વહીવટદારને મળ્યા સિવાય ફરિયાદ લેતા નથી. તે વાંચી અમને પણ નવાઈ લાગી હતી, પરંતુ આજે અમને આ વાત સાચી લાગી કેમ કે અમે પણ તેમના વહીવટદારને મળ્યા વગર ફરિયાદ કરવા ગયા હતા અને અમારી પણ ફરિયાદ ન લીધી. ત્યારે હવે મીડિયા કર્મીઓની સાથે સાથે લોકોની પણ માંગ છે કે આ બાબતે તંત્ર જાગે અને તાત્કાલિક કાર્યવાહી કરે. સુરેશ ગલચર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. જામનગર શહેરના વૃદ્ધોનું વાત્સલ્ય સિનિયર સિટીઝન ટ્રસ્ટના દ્વારા દર માસે જામનગર શહેરમાં શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે નેત્ર યજ્ઞ યોજતી શહેરની વૃદ્ધોની સંસ્થાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોના દર્દી નારાયણો માટે આશીર્વાદરૂપ નેત્ર યજ્ઞમાં પ્રચારથી લઈ રજીસ્ટ્રેશન, ઓપરેશન, તપાસ, સારવાર અને દર્દીઓને ઘેર ઘેર પહોંચાડવા સુધીની સેવા કરતી સિનિયર સિટીઝન ટ્રસ્ટ આયોજિત નેત્ર યજ્ઞમાં રાજકોટ સ્થિત શ્રી રણછોડદાસ ટ્રસ્ટ હોસ્પિટલમાં તબીબી સ્ટાફ દ્વારા સંપૂર્ણ મફત મોતિયાના નેત્રમણી આરોપણ સાથેની સુંદર સેવા મળી આ કેમ્પના દર્દી નારાયણોને મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, જામનગર. દહેજ ભોગાવવાથી ચાલતી રો રો ફેરીમાં સામેલ વોયેજ સિમ્ફની જહાજ હોવાથી 5 નોટિકલ માઇલ દૂર દરિયામાં ખોટકાયું હતું. આ ફેરીનું એન્જિન દરિયામાં ગરમ થઈ જતા તેને ત્યાં જ અટકાવી પડી હતી. મળતી માહિતી પ્રમાણે આ રોપેક્ષ ફેરીને બીજું કંઈ નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં માવા મસાલાની નાનકડી કુંડી ભારે પડી હતી, જેના કારણે જહાજનું એન્જિન ગરમ થઈ ગયું હતું. આ જહાજના એન્જિને ઠંડુ રાખતી કુલિંગ સિસ્ટમની પાઇપમાં પ્લાસ્ટિકની કોથળી ફસાઈ ગઈ હતી, જેના કારણે તેમાંથી પાણી પસાર થઈ શકતું નહોતું અને તેનાથી એન્જિન ઓવરહીટ થઈ જતાં તેને ત્યાં જ બંધ કરી દેવું પડ્યું હતું. છેલ્લા એક અઠવાડિયાથી બંધ પડેલું આ જહાજ હજુ 10 દિવસ સુધી ચાલુ થઈ શકે તેમ નથી, કારણ કે રિપેરિંગ કરતા આજ 10 દિવસનો સમય લાગશે. જહાજના એન્જિનને ઠંડુ રાખવા માટે જે કુલિંગ સિસ્ટમ હોય છે તેમાં દરિયાનું પાણી ઉપયોગમાં લેવાતું હોય છે. જો કે દરિયાના પાણીમાં તરતી કોથળી પણ પાણી સાથે ખેંચાઈ આવતા તે પાઇપમાં ફસાઈ ગઈ હતી અને એન્જિનના કુલિંગ સિસ્ટમમાં ગડબડ ઊભી થઈ ગઈ હતી. કુલિંગ સિસ્ટમ માટે જે પાણી સમુદ્રમાંથી ખેંચાય છે તે ખાસ ઊંડે નહીં પરંતુ ઉપરની સપાટીમાંથી જ ખેંચાય છે, જેને કારણે પાણી સાથે કાદવ પણ પાઇપમાં ખેંચાઈ આવે છે. કાદવના ભરાવાને લીધે પાઇપ આમ પણ સાંકડી થઈ ગઈ હતી અને તેમાં આ પ્લાસ્ટિકની કોથળી ફસાઈ જતાં પાણી કુલિંગ સિસ્ટમ સુધી પહોંચી શકતું ન હતું. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ.
જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. શહેરના એલિસ બ્રિજના છેડે રિવર ફ્રન્ટ પર 21 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ગુજરી બજારના પબ્લિક ટોયલેટ આજે બંધ હાલતમાં છે અને તૂટી ગયા છે. વર્ષ 2014માં ગુજરી બજાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ બનાવ્યું હતું, જે અત્યારે બિસ્માર હાલતમાં પડ્યું છે. ગુજરી બજારમાં આવતા લોકો માટે કોર્પોરેશને 4 પબ્લિક ટોયલેટ બનાવ્યા હતા, જેમાંથી 3 ટોયલેટ બંધ હાલતમાં છે અને તૂટી ગયા છે. આજે આ 3 ટોયલેટનો ઉપયોગ માત્ર કચરો ભરવામાં થઈ રહ્યો છે. આધુનિક ટોયલેટની આવી હાલતથી કોર્પોરેશન અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા આ ટોયલેટની હાલત ડમ્પિંગ સાઇટ જેવી થઈ ગઈ છે. શહેરમાં હજારો રૂપિયાના ખર્ચે બનાવેલા રિવરફ્રન્ટની આજે દેશ દુનિયામાં ચર્ચા થાય છે. આ જ રિવરફ્રન્ટ પર હજારો લોકો હરવા ફરવા આવે છે. રિવરફ્રન્ટમાં રોજ લોકો બોટિંગ માટે આવે છે અને ફ્લાવર પાર્કની મજા પણ લે છે. જ્યારે કોઈને જૂની અથવા સસ્તી વસ્તુઓ લેવી હોય ત્યારે લોકો રવિવારે ગુજરી બજારમાં જાય છે. 90ના દાયકાથી એલિસ બ્રિજના છેડે ગુજરી બજાર ભરાય છે, જે શહેરની એક ઓળખ બની ગઈ છે. વર્ષ 2011માં નદીના બંને કિનારે રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું કામ ધમધમી રહ્યું છે, ત્યારે ગુજરી બજારનું શું થશે એ એક મોટો સવાલ ઊભો થયો હતો. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગુજરી બજારમાં 4 આધુનિક પબ્લિક ટોયલેટ બનાવ્યા હતા. પબ્લિક ટોયલેટમાં વિકલાંગો માટે અલગ સુવિધા કરવામાં આવી હતી, જ્યારે તેની બહાર પીવાના પાણીની પણ સુવિધા કરવામાં આવી હતી. 4 વર્ષ પહેલાં બનાવેલા આ ટોયલેટની હાલત અત્યારે ખંડેર જેવી છે. બહારથી આધુનિક દેખાતા આ ટોયલેટની હાલત અંદરથી કંઈક અલગ જ છે. 4 ટોયલેટ પૈકી 3 ટોયલેટ તૂટેલી હાલતમાં પડ્યા છે અને ડમ્પિંગ સ્ટેશન બની ગયા છે. બધા ટોયલેટની બહાર પીવાના પાણીની સુવિધા પણ કરવામાં આવી હતી, પરંતુ હજુ એમાં 12 નળ પણ લગાવવામાં આવ્યા નથી. બીજી બાજુ 3 ટોયલેટના કમોડ, વોશ બેસિનના દરવાજા પણ તૂટી ગયા છે. તેનો ઉપયોગ લોકો માટે નહીં પરંતુ કચરો ભરવા માટે થઈ રહ્યો છે. ટોયલેટમાં ટ્રી ગાર્ડ અને બીજો કચરો ભરવામાં આવે છે. કેટલાક લોકો મોબાઈલનો ભંગાર તથા કચરાના ઢગલા પણ કરી ગયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ અભિયાનમાંથી આ જગ્યા બિલકુલ બાકાત રાખવામાં આવી છે. રિવરફ્રન્ટ પર ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ તમામ ટોયલેટમાં તાળા મારીને રાખે છે, જેના કારણે કોઈ અસામાજિક તત્વો અંદર ના ઘૂસી જાય. અમદાવાદમાં જે કરોડોના ખર્ચે ટોયલેટ બનાવવામાં આવી રહ્યા છે રિવરફ્રન્ટ ઉપર, ત્યારે એની હાલત એટલી દયનીય છે કે તેનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ કરે છે. હું મારા કેમેરામેનને વિનંતી કરીશ કે એના અંદરના દ્રશ્યો તમને બતાવે કે કોઈ વ્યક્તિ અંદર, બહારથી લોક લાગેલું છે પણ અંદર કોઈ વ્યક્તિ સૂઈ રહ્યો છે. તો આપણે તે જાણીશું. કાકા, ઓ કાકા, કાકા, મેરે ગાઉં કે હૈ યે જો ડ્યુટી કરતે ના મેરે ગાઉં કે હૈ યહાં ડ્યુટી કરતે આપકે ગાઉં કે હૈ ઉસકા નામ ક્યા હૈ એ દિલીપા હૈ દિલીપ નામ હૈ ઉસકા કોન સા ગાઉં યે હૈ અપના ગોર કેટી મે મુજે દેખના હૈ બહાર કેસે ખુલતા હૈ મુજે દિખાઓ મેં આતી હું વહાં પે
બતાવું છું. તો આપણે હું તમને બતાવી રહી છું એમ આ જે ટોયલેટ કરોડોના ખર્ચે બનાવ્યા છે એ અંદરથી બહારથી તો બંધ દેખાઈ રહ્યા છે પણ અંદર કોઈ વ્યક્તિ અંદર સુઈ રહ્યું છે. હું તમને બતાવીશ કે કેવી રીતે તેનો દુરુપયોગ થઈ રહ્યો છે. કેસે ખુલતા હે બોલો તો. અરે સી બની હુઆ હે. હા તો ખોલો રસી ખોલો. आपके जैसे कितने लोग यहाँ ऐसे सोने आते हैं दादा? हाँ और कोई नहीं आता. आप अकेले आते हो? अकेले. रात को भी आते हो के खाली दिन में आते हो? दिन में. रात को नहीं? रात को नहीं, दिन में रहता है. तो रात को कहाँ जाते हो फिर आप? रात को कहाँ जाते हो आप? कौन खाना खा के फिर उधर चले जाते हैं. આમ તમને દેખાઈ રહ્યું છે એમ અહીંયા લાઈટો લગાવવામાં આવી છે પણ કોઈ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી નથી. અને અમદાવાદના પ્રખ્યાત એવા રિવરફ્રન્ટ ઉપર જ્યારે કરોડોના ખર્ચે ટોયલેટ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે હું મારા કેમેરામેનને વિનંતી કરીશ કે આપને દ્રશ્યો બતાવશે. જ્યારે કરોડોના ખર્ચે ટોયલેટો બનાવવામાં આવે છે તો તેને તાળા કેમ લગાવવામાં આવ્યા છે? તે તાળા લગાવી અને બંધ રાખવામાં આવ્યા છે. તેની હાલત અત્યંત બિસ્માર હાલત છે. ઉપર લાઇટો તો લગાવવામાં આવી છે પણ અંદર લાઇટો છે નહીં. કોઈ પણ પ્રકારનું અજવાળું છે નહીં. અસામાજિક તત્વોએ લાઇટો એ બધું તોડી નાખ્યું હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે આ બધાને કરોડોનો ખર્ચ જે છે એ આમાં દેખાઈ રહ્યો નથી. પાણીના ટોયલેટની બહાર પાણીના નળ લગાવવા. યોગેશ્વરી રામાનંદ સાથે એરએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. તો અમદાવાદની હાલની શોભા ગણાતો એવો રિવરફ્રન્ટની એએમસી દ્વારા સારી એવી ઉપેક્ષા કરવામાં આવી રહી છે. રિવરફ્રન્ટ પર કુલ 43 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેથી ત્યાં આવતા સહેલાણીઓની સુરક્ષામાં વધુ સાવચેતી રાખી શકાય. પણ 43 સીસીટીવી કેમેરામાંથી હાલ અડધા પણ ચાલુ નથી. વધી રહેલા ગુનાખોરી પર અંકુશ લગાવવા માટે શહેરમાં વધુ ને વધુ વિસ્તારને સીસીટીવી કેમેરા સર્વેલન્સ હેઠળ આવરી લેવાનો પ્રયાસ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થઈ રહ્યો છે. તો બીજી બાજુ જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તેની પણ જાળવણી યોગ્ય રીતે કરવામાં આવતી ન હોવાનું પણ સામે આવ્યું છે. ગુનાખોરી પર લગામ લગાવવા માટે સીસીટીવી કેમેરા તો લગાવી લીધા છે પણ તેની જાળવણી કરવાનું બધા ચૂકી ગયા છે. હાલમાં સીસીટીવીની હાલત શોપીસ જેવી બની ગઈ છે. સાબરમતી રિવરફ્રન્ટ પર જ માત્ર 43 કેમેરા લગાવાયા છે જે પૈકી અડધાથી પણ વધુ કેમેરા બંધ હાલતમાં શોભાના ગાંઠિયા બની ગયા છે. જૂના માણસથી પારડી સુધીના ટ્રેક પર કુલ 43 કેમેરા કોર્પોરેશને 2 વર્ષ પહેલાં લગાવી દીધા હતા જેમાંથી અડધા કેમેરા તો 1 વર્ષ પહેલાંના બંધ હાલતમાં પડ્યા છે. જૂના માણસથી પારડી સુધીમાં રિવરફ્રન્ટમાં આવવામાં તેના 10 એન્ટ્રી પોઈન્ટ છે જ્યાં પણ સીસીટીવી કેમેરા ન લાગેલા હોવાને કારણે રિવરફ્રન્ટની ગુનાખોરી હોય કે લુખ્ખા તત્વોનો આતંક વધતો જોવા મળી રહ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ એમએસ સિંઘે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનને ઘણીવાર અરજીઓ કરી હોવાનું સામે આવ્યું છે પણ કોર્પોરેશનના પેટનું પાણી હલતું નથી. સાથે સાબરમતી રિવરફ્રન્ટના જનરલ મેનેજર દીપક પટેલ પણ કોઈ જ પ્રકારના જવાબ દેવાના મૂડમાં ન હોય તેમ લાગી રહ્યું છે. આ દેશ દુનિયામાં અમદાવાદ રિવરફ્રન્ટ ખ્યાતનામ થયો છે ત્યાં વધતા ગુનાખોરીનું પ્રમાણને રોકવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ કામ કરે છે કે નહીં તે તો હવે જોવું જ રહ્યું. યોગેશ્વરી રામાનંદ સાથે અંકિત દવે, એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. નિવૃત્ત વન વિભાગના અધિકારી કર્મચારી દ્વારા ગિરનારની લીલી પરિક્રમા પૂરી થયા બાદ બોરદેવીથી નાળ પાણીની ઘોડી સુધી સફાઈ અભિયાન હાથ ધરાયું છે. ગરવા ગિરનારની ગોદમાં પ્રતિવર્ષ લાખોની સંખ્યામાં પરિક્રમાર્થીઓ પરિક્રમા કરી પુણ્યનું ભાથું બાંધતા હોય છે ત્યારે આવનારા યાત્રિકો દ્વારા પરિક્રમા રૂટ પર કચરો અને ગંદકી સાથે પ્લાસ્ટિકનો કચરો મોટા પ્રમાણમાં છોડી જતા હોય છે જેને કારણે આવા પ્લાસ્ટિક અને કચરાના કારણે પર્યાવરણની સાથે જંગલમાં વસવાટ કરતા પ્રાણીઓ માટે આ કચરો જોખમરૂપ સાબિત થાય છે. જેને કારણે જૂનાગઢ બોરદેવી વિસ્તારમાં નિવૃત્ત વન કર્મચારી મંડળ દ્વારા પરિક્રમા બોરદેવી 3 રસ્તાથી લઈ નડપાણીની ઘોડી સુધીના રસ્તાની સફાઈ આરંભાય તે પ્રથમ તબક્કાના સફાઈ અભિયાનમાં 40થી વધુ નિવૃત્ત વન કર્મચારીઓ જોડાયા હતા. સવારના 7 વાગ્યાથી શરૂ થયેલ સફાઈ અભિયાનમાં દિવસ દરમિયાન 8-1 ટ્રેક્ટર જેટલો પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો અને યોગ્ય જગ્યાએ તેનો નિકાલ કરી પર્યાવરણ અને વન્ય પ્રાણીઓના હિતાર્થે આ કાર્ય કર્યું હોવાનું વનકર્મીઓએ જણાવ્યું હતું. સાથે આવનારા દિવસોમાં સામાજિક સંસ્થાઓ અને સ્થાનિક સ્કૂલોના વિદ્યાર્થીઓ દ્વારા પણ આ કાર્યક્રમમાં સહભાગી બને તેવી અપીલ પણ કરવામાં આવી હતી. આ સફાઈ અભિયાનમાં વન વિભાગના નિવૃત્ત ACF રાણપરિયા સાહેબ, નિવૃત્ત RFO મારો સાહેબ, PT કનેરિયા સાહેબ તેમજ અન્ય પદાધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા હતા. હું RD કટારા
નિવૃત્ત નાયબ વન સંરક્ષક. આપણે જૂનાગઢ ગિરનારમાં ફરતે દર વર્ષે 5 દિવસની પરિક્રમા થાય છે દિવાળી પછી. એ પરિક્રમામાં લગભગ 8-10 લાખ લોકો જુદા આખા દેશમાંથી પરિક્રમા કરવા માટે આવતા હોય છે. અને અહીંયા ગિરનારમાં જુદા જુદા જે પડાવ હોય છે ત્યાં રાત રોકાતા હોય છે. હવે એ જે પરિક્રમાર્થીઓ છે, એ પરિક્રમાર્થીઓ એમની સાથે પોતાનું પાથરવા ઓઢવાનું, ખાવાનું પીવાનું અને સાથે સાથે બનાવવાની વસ્તુઓ પણ સાથે લઈ આવતા હોય. ને સાથે સાથે જે જંગલમાં ફરવા આવતા હોય તો એની જરૂરિયાતની વસ્તુ જેવી કે સાબુની ગોટી હોય છે, પાવડર હોય છે, સૌથી વધારે એ વસ્તુઓ લાવવા માટે કરીને પ્લાસ્ટિકના જબલા અથવા તો પ્લાસ્ટિકમાં લઈને આવતા હોય છે. હવે એક પરિક્રમાર્થી છે, ખાલી આપણે ગણતરી કરીએ તો 2-5 ગ્રામ પ્લાસ્ટિકનું લઈ આવે તો કેટલા ટન દર વર્ષે પ્લાસ્ટિક ગિરનાર પરિક્રમા રૂટ ઉપર ઠલવાય છે. હવે અહીંયા અમે એક જે પ્લાસ્ટિક પર્યાવરણમાં એટલું બધું નુકસાન કરે છે એ નુકસાનના કારણે આપણે પર્યાવરણમાં જે નુકસાન છે એ નુકસાન ન થાય એ અટકાવવા માટે અથવા ઓછું કરવા માટે કરીને જૂનાગઢ ખાતે જૂનાગઢ સ્થિત નિવૃત્ત વન કર્મચારી અધિકારી મંડળ છે એ અને નેશનલ નેચર એજ્યુકેશન ફાઉન્ડેશનના સહયોગથી અમે એક ટોકન, મતલબ લોકોમાં જાગૃતિ ફેલાય, લોકો શક્ય એટલો ઓછો પ્લાસ્ટિકનો ઉપયોગ કરે એના માટે કરીને સફાઈ કામ માટે અમે આવેલા છીએ અને પ્લાસ્ટિક ભેગું કરવાના પ્રયત્નો કરેલા છે અને શક્ય એટલો મેસેજ અમે પર્યાવરણમાં જાગૃતિ ફેલાવવાની કોશિશ કરી રહ્યા છીએ. અચ્છા, હા, બધે ભેગા થઈને 3-1 ટ્રેક્ટર જેટલું બધું પ્લાસ્ટિક અમે ભેગું કરેલું છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. તો કેશોદ ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ તેને અનુલક્ષીને કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢના કેશોદ ખાતે સંવિધાન દિવસ 26 નવેમ્બરના રોજ સિદ્ધાર્થ સાર્વજનિક કુમાર છાત્રાલય કેશોદ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હરેશભાઈ રાવલિયા, ચંદુભાઈ રાવલિયા, જયંતિભાઈ ધુડા, જે કે વગડા, જગદીશ ખાણિયા, કે એસ મુછડિયા તથા દિલીપભાઈ મકવાણાએ હાજરી આપી હતી તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુભાષભાઈ વાળાએ કર્યું હતું અને આ પ્રસંગે સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તથા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના વિશે વિદ્યાર્થીઓને પ્રોજેક્ટરમાં નાનો ફિલ્મ પણ બતાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રણજીત માકડે તથા ડી કે મુછડિયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. આજે સંવિધાન દિવસ નિમિત્તે સિદ્ધાર્થ છાત્ર વિદ્યાર્થી ભવન ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓમાં સમાજમાં જાગૃતિ થાય, મને વિચાર આવ્યો કે સંવિધાન દિવસ ઉજવણી કરવા માટે 26 જાન્યુઆરી 15 ઓગસ્ટ ઉપરાંત સંવિધાન દિવસ મનાવવાને રાષ્ટ્રનો આ દિવસ ઉજવવો જરૂરી છે. દેશની જનતાને આ દિવસનો જાણ થાય, સંવિધાન પ્રત્યે પોતાના હકોનું શું હકો છે તેનું પણ જાગૃતિ થાય. ધાર્મિક ગ્રંથો કરતાં આ ગ્રંથનું દેશની જનતાને વધારે માહિતી મળે તે માટે સરકારે અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને પણ આ દાખલ કરવું જોઈએ એવી મારી ખ્વાહિશ છે. જય ભીમ, નમો. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.